આકાશવાણી પાનોલી જીઆઈડીસીમાં આવેલ હાઈકલ કેમિકલ કંપનીના મલ્ટી પર્પઝ પ્લાન્ટ 3માં કોઈ કારણોસર અચાનક ઉપરના ફ્લોર પર આગ ભભૂકી ઉઠી હતી। અંકલેશ્વર પાનોલીના 5 જેટલા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે આ આગની ઘટનામાં 4 કામદારો દાઝી ગયા હતા, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ હાઈકલ કંપનીમાં પ્લાન્ટ નંબર 3ના ટોપ ફ્લોર પર કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેથી કંપનીના સંચાલકોએ પાનોલી ફાયર વિભાગને જાણ કરી, જેથી 3 જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા। જો કે વિકરાળ આગના પગલે અંકલેશ્વર ડીપીએમસી ફાયરના 2 ફાયર બ્રિગેડ પણ દોડી આવ્યા હતા અને 5 જેટલા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આગ સંપૂર્ણ કંટ્રોલમાં 1 કલાક ઉપરાંતની જહેમતે આવી હતી, તો આ ઘટનામાં રોહિત કુમાર, મોહિન અલી, સોનુ કુમાર અને મહંમદ હુસેન સામાન્ય દાઝી ગયા હતા, જેથી તેમની સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આગની ઘટનાને પગલે અંકલેશ્વર ડિઝાસ્ટર ટીમના સભ્યો, ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ જીપીસીબીની ટીમ અને અંકલેશ્વર તાલુકા પોલીસ દોડી આવી હતી અને કંપનીના પ્લાન્ટ 3માં કયા કારણોસર આગ લાગી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે। ધર્મેશ પટેલ, D9 ન્યૂઝ, અંકલેશ્વર।